નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચોથા આઈએનજીવાળા રૂપ એટલે કે ચાલુ વર્તમાનકાળ શીખશું. પ્રેઝન્ટ ટેન્સ તેને અંગ્રેજીમાં કહેવાય અને તેના ખાલી જગ્યા કરશું અને આઈએનજી શબ્દ કેવી રીતના ક્યાં લાગે તે તમને હું સમજાવીશ. તો બોલતી વેળાએ સૌથી પહેલાં જે ક્રિયા ચાલુ હોય અથવા તો જે ચાલુ ક્રિયા થઈ રહી હોય તે દર્શાવવા માટે ક્રિયાપદ સાથે સૌથી પહેલાં તો એમિસાર જે લાગે એની એમાંથી લગાડવાનું ચાલુ ક્રિયા છે એટલે એમિસારમાંથી લાગે, પ્લસ એક્શન વર્ડ એટલે કે જે શબ્દ હોય એમાં આઈએનજીવાળું રૂપ વપરાય તેને ચાલુ ક્રિયા કહેવાય. જો પહેલું છે રાજ, ઇઝ, ઈટનું આઈએનજી લગાડ્યું, ઈટિંગ કર્યું, ઈટિંગ એ બનાના એટલે કે રાજ કેળું ખાઈ રહ્યો છે તે ચાલુ ક્રિયા થાય, ચાલુ વર્તમાન થયું અત્યારે ખાઈ રહ્યો છે એમ. એવા કેટલાક ઉદાહરણ છે તે આપણે જોઈએ. પહેલાં આઈ એમ પ્લેઇંગ, તેમાં પ્લે છે એનું આઈએનજી વાળું રૂપ કર્યું પ્લેઇંગ, હું રમી રહી છું અથવા તો રમી રહ્યો છું. પછી બીજું છે યુ આર પ્લેઇંગ એટલે કે તું રમી રહી છે અથવા રમી રહ્યો છે. પછી હી છે છોકરા માટે એટલે કે હી ઇઝ પ્લેઇંગ એટલે કે તે રમી રહ્યો છે. સી છે છોકરી માટે છે નારી જાતિ માટે એટલે કે સી ઇઝ પ્લેઇંગ એટલે કે તે રમી રહી છે. ઈટ એટલે કે છોકરા અથવા છોકરી નાની હતા જાતિ, ઇટ ઇઝ પ્લેઇંગ તે રમી રહ્યું છે. હવે જોઈએ અમુક એક્શન વર્ડના અંતે આઈએનજી મૂકવામાં આવે છે તો હવે કેમાં આઈએનજી મૂકાય ને એ વર્ડ્સ આપણે જોઈએ. પહેલું છે સ્ટેન્ડ, એનું STANDE એમાં આઈએનજી મૂકીને લખ્યું, સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું, સ્ટેન્ડિંગ STANDE સ્ટેન્ડિંગ. બીજું છે વોક, વોક એટલે ચાલવું, એનું આઈએનજી વાળું રૂપ થાય વોકિંગ, WALKING વોકિંગ એટલે ચાલવું. ત્રીજું છે ટોક, ટોક એટલે વાત કરવી, એનું આઈએનજી વાળું રૂપ થાય ટોકિંગ, TALKING ટોકિંગ એટલે વાત કરવી. ચોથું છે જમ્પ, જમ્પનું આઈએનજી વાળું રૂપ થાય જમ્પિંગ, JUMPING જમ્પિંગ એટલે કૂદકા મારવા. પાંચમું છે સ્લીપ, સ્લીપનું આઈએનજી વાળું રૂપ સ્લીપિંગ, SLEEPING સ્લીપિંગ એટલે સૂવું. છઠ્ઠું છે યોનિંગ, યોનનું આઈએનજી વાળું રૂપ YAWNING યોનિંગ એટલે બગા સુખાવું. પછી છે સાતમું ઈટ, ઈટનું આઈએનજી વાળું ઈટિંગ રૂપ EATING ઈટિંગ એટલે ખાવું. પછી આઠમું છે ડ્રિંકિંગ, DRINK ડ્રિંકનું આઈએનજી વાળું રૂપ આઈએનજી લગાડવાનું, આઈએનજી ડ્રિંકિંગ એટલે ખાવું. પછી છે લાફ, લાફનું આઈએનજી વાળું રૂપ લાફિંગ, LAUGHING લાફિંગ એટલે હસવું. પછી છે દસમું ક્રાઈનું આઈએનજી વાળું રૂપ ક્રાઇંગ, CRYING ક્રાઇંગ એટલે રડવું. અગિયારમું છે રીડ, રીડનું આઈએનજી વાળું રૂપ થાય રીડિંગ, READING રીડિંગ એટલે વાંચવું. પછી છે બારમું ડ્રો, ડ્રોનું આઈએનજી વાળું રૂપ થાય ડ્રોઈંગ, DRAWING ડ્રોઈંગ એટલે દોરવું, ચિત્ર દોરવું. તેરમું છે થ્રો, થ્રોનું આઈએનજી વાળું રૂપ થાય છે થ્રોઈંગ, THROWING થ્રોઈંગ એટલે ફેંકવું અથવા તો ફેંકી રહ્યો એમ ચાલુ વર્તમાનકાળ. પછી ચૌદમું કેચનું આઈએનજી વાળું રૂપ કેચિંગ, CATCHING કેચિંગ એટલે પકડવું. પછી પંદરમું છે કિકનું આઈએનજી વાળું રૂપ કિકિંગ, KICKING કિકિંગ એટલે લાત મારવી. પછી સોળમું છે ગોનું આઈએનજી વાળું રૂપ ગોઈંગ, GOING ગોઈંગ એટલે જાવું. સત્તરમું છે ડૂનું આઈએનજી વાળું રૂપ DOING ડૂઈંગ એટલે કરવું. અઢારમું છે ફ્લાઇંગનું આઈએનજી વાળું રૂપ ફ્લાઇંગ, FLYING ફ્લાઇંગ એટલે ઉડવું, ઉડાડવું. ઓગણીસમું છે પ્લેનું આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ, PLAYING પ્લેઇંગ, પ્લેઇંગ એટલે રમવું. પછી છે વીસમું સિંગનું આઈએનજી વાળું રૂપ સિંગિંગ, SINGING સિંગિંગ એટલે ગાવું. હવે જો અમુક એક્શન વર્ડનો છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી મૂકવામાં આવે છે તો કે છેલ્લો અક્ષર ક્યારે બેવડાવવામાં આવે કે જે શબ્દ છેલ્લે પૂરો થતો હોય એની આગળનો શબ્દ છે તે સ્વર AEIOU એમાંથી હોય તો છેલ્લો શબ્દ છે બેવડાવી અને પછી આઈએનજી મૂકવામાં આવે છે. જો પહેલું છે સીટ, SIT હવે તો ટીની આગળનો સ્પેલિંગ છે આઈ, તે સ્વરમાંથી છે AEIOU એમાંથી આઈ છે ને, તો એમાં સીટમાં છેલ્લે
ટી છે એ બેવડાવવાનો એટલે ડબલ વખત કરવાનો એસ આઈ ડબલ ટી આઈ એન જી સિટિંગ સિટિંગ એટલે બેસવું બીજું છે રન તો રનમાં એનની આગળનો સ્પેલિંગ છે એ સ્વરમાંથી છે યુ એટલે એમાં એન છે એ બેવડાવી પછી આઈ એન જી મૂકવાનું આર યુ ડબલ એન આઈ એન જી રનિંગ એટલે દોડવું પછી છે સ્કીપ સ્કીપ એટલે દોરડા કૂદવું તો પીની આગળનો સ્પેલિંગ આઈ છે તે સ્વરમાંથી છે એટલે એમાં આવશે સ્કીપિંગ એસ કે આઈ પછી પી છે બેવડાવવાનું ડબલ પી આઈ એન જી સ્કીપિંગ એટલે દોરડા કૂદવા ચોથું છે ક્લેપનું આઈ એન જી વાળું રૂપ ક્લેપિંગ સી એલ એ ડબલ પી આઈ એન જી પાંચમું છે સ્વિમ સ્વિમનું થાય છે સ્વિમિંગ એસ ડબલ્યુ આઈ એમ એટલે કે એમની આગળનો સ્પેલિંગ છે એ સ્વરમાંથી છે એટલે એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈ એન જી સ્વિમિંગ એટલે તરવું અને હું તમને જે ફોનમાં ફોટા આવે છે ને તમે જોઉં છો તે તમારે એક બુકમાં ઇંગ્લિશની બુકમાં લખવાનું છે ત્રીજો જોઉં તો જે એક્શન વર્ડના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ આઈ એન જી મૂકવામાં આવે છે હવે અમુક એક્શન વર્ડ એવા હોય કે એમાં છેલ્લે ઈ આવતો હોય તો એમાંથી ઈ કાઢી અને એની બદલે આઈ એન જી લગાડવાનું હવે જો પહેલું છે રાઇટ રાઇટ એટલે લખવું તેમાંથી ડબલ્યુ આર આઈ ટી ઈ એમાંથી ઈ નીકળી જાય અને આઈ એન જી લાગે રાઇટિંગ થઈ જાય રાઇટિંગ એટલે લખી રહ્યો છે એમ બીજું છે ડાન્સ ડાન્સ એટલે નાચવું એમાંથી ડાન્સમાંથી છેલ્લે ઈ નીકળી જાય અને આઈ એન જી લાગે એટલે ડાન્સિંગ થઈ જાય ડી એ એન સી આઈ એન જી ડાન્સિંગ એટલે નાચી રહ્યો છે ત્રીજું કમનું કમમાં છેલ્લે ઈ છે ઈ નીકળીને કમિંગ થઈ જશે સી ઓ એમ આઈ એન જી કમિંગ એટલે આવવું ચોથું છે ક્લોઝ ક્લોઝમાં એમ જ થશે છેલ્લે ઈ નીકળી જશે અને એન જી લાગશે સી એલ ઓ એસ આઈ એન જી ક્લોઝિંગ એટલે બંધ કરવું પાંચમું છે મેક મેકનું આઈ એન જી વાળી રૂપ થશે મેકિંગ એમ એ કે આઈ એન જી મેકિંગ એટલે બનાવવું હવે જો હવે જે ખાલી જગ્યા છે તે આઈ એન જી વાળા રૂપની છે તો તમારે એરો કરીને લખો તો આવશે એરો કરીને સૂચના લખવાની ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વર્ડના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો માં પહેલું એક્ઝામ્પલ છે હી ખાલી જગ્યા એ સોંગ અને ઓપ્શનમાં તમને આપ્યું છે રાઇટ રાઇટનું આઈએનજી વાળું રૂપ તો ખબર છે તો સૌથી પહેલાં એમઇઝારમાંથી જે લાગે એ લગાડવાનું તો હી આરે શું લાગશે તો કે ઈ હી ઇઝ રાઇટનું આઈએનજી વાળું રૂપ એમાં ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી હી ઇઝ રાઇટિંગ એ સોંગ એટલે કે તે એક ગીત લખી રહ્યો છે હવે સૌથી પહેલું જોઈએ યુ ખાલી જગ્યા ઓન ધ ચેર અને ઓપ્શનમાં છે સ્ટેન્ડ તો યુ આર શું લાગશે તો કે આર યુ આર પછી સ્ટેન્ડનું આઈએનજી વાળું રૂપ સ્ટેન્ડિંગ એસ ટી એ એન ડી આઈ એન જી યુ આર સ્ટેન્ડિંગ ઓન ધ ચેર એટલે કે તું ખુરશી ઉપર ઊભો છે અથવા તો ઊભા છો બીજું છે મીના ખાલી જગ્યા કૌંસમાં છે વોક તો મીના આરે મળશે છોકરી આરે ઈસ મીના ઇઝ વોકનું આઈએનજી વાળું રૂપ વોકિંગ ડબલ્યુ એ એલ કે આઈએનજી મીના ઇઝ વોકિંગ એટલે કે મીના ચાલી રહી છે ત્રીજું ધ કેટ ખાલી જગ્યા ઓપ્શનમાં છે સ્લીપ સ્લીપ એટલે ઊંઘવું અને સ્લીપનું આઈએનજી વાળું રૂપ થાય સ્લીપિંગ એસ એલ ડબલ્યુ પી આઈ એન જી ધ કેટ આરે લાગશે ઇઝ ધ કેટ ઇઝ સ્લીપિંગ એટલે કે બિલાડી ઊંઘી રહી છે ચોથું છે હર્ષા ખાલી જગ્યા કાઉન્સમાં છે સ્કીપ તો હર્ષા આરે શું લાગશે તો કે ઈસ અને સ્કીપનું આઈએનજી વાળું રૂપ હવે જો એમાં પીની આગળનો સ્પેલિંગ છે તે સ્વર છે એ આઈ ઓ યુમાંથી છે એટલે સ્કીપિંગ એસ કે આઈ ડબલ પી આઈ એન જી સ્કીપિંગ હર્ષા ઇઝ સ્કીપિંગ એટલે કે હર્ષા દોરડા કૂદી રહી છે પાંચમું આઈ ખાલી જગ્યા મિલ્ક કાઉન્સમાં છે ડ્રિંક તો આઈ આરે લાગશે એમ આઈ એમ ડ્રિંકનું થશે ડ્રિંકિંગ ડી આર આઈ એન કે આઈ એન જી આઈ એમ ડ્રિંકિંગ મિલ્ક એટલે કે હું દૂધ પી રહ્યો છું અથવા તો પી રહી છું છઠ્ઠું છે મોના ખાલી જગ્યા કાઉન્સમાં છે ડાન્સ અને મોના આરે લાગશે ઇઝ અને ડાન્સનું થશે ઈ નીકળીને આઈ એન જી વાળું રૂપ ડાન્સિંગ ડી એ એન સી આઈ એન જી મોના ઇઝ ડાન્સિંગ એટલે કે મોના નાચી રહી છે સાતમું છે યુ ખાલી જગ્યા એન એપલ કાઉન્સમાં છે ઈટ તો યુ આરે હંમેશા આર જ લાગે યુ આર ઈટનું
ईटिंग ई ए टी आई एन जी यू आर ईटिंग एन एप्पल એટલે તું સફરજન ખાઈ રહી છે તો ખાઈ રહ્યો છો. આઠમું છે દેવ ખાલી જગ્યા ધ બોલ તો દેવારે લાગશે ઈઝ અને કૌંસમાં છે કિક તો કિકનું થશે કિકિંગ કે આઈ સી કે આઈ એન જી દેવ ઇઝ કિકિંગ ધ બોલ એટલે કે દેવ બોલને લાત મારી રહ્યો છે. અત્યાર પછીનું છે જોઈએ તો નવમી ખાલી જગ્યા સી ખાલી જગ્યા ટુ સ્કૂલ કૌંસમાં છે કમ સી આરે લાગશે ઇઝ અને કમનું થશે કમિંગ ઈ નીકળી જશે અને આ એનજી લાગશે સી ઓ એમ આઈ એનજી સી ઇઝ કમિંગ ટુ સ્કૂલ એટલે કે તે સ્કૂલે આવી રહી છે. દસમું છે આઈ ખાલી જગ્યાએ કાઇટ કૌંસમાં છે ફ્લાય તો આઈ હારે એમ લાગશે અને ફ્લાયનું ફ્લાઇંગ થશે એફ એલ વાય આઈ એન જી આઈ એમ ફ્લાઇંગ એ કાઇટ એટલે કે હું પતંગ ઉડાડી રહી છું અથવા તો ઉડાડી રહ્યો છું. અગિયારમું છે ગીતા ખાલી જગ્યા કૌંસમાં છે ક્લેપ તો ગીતા હારે શું આ લાગશે તો કે ઈસ ગીતા ઇઝ ક્લેપનું થશે ક્લેપિંગ સી એલ એ ડબલ પી આઈ એન જી ડબલ પી. બારમું છે યુ ખાલી જગ્યા ઓન માય બેગ કૌંસમાં છે સીટ તો યુ આરે આર લાગશે અને સીટનું થશે સીટિંગ એસ આઈ ડબલ ટી આઈ એન જી યુ આર સીટિંગ ઓન માય બેગ એટલે કે તું મારા બેગ પર બેસી રહી છે અથવા તો બેસી રહ્યો છે. તેરમું છે યુ ખાલી જગ્યા ક્રિકેટ અને કૌંસમાં છે પ્લે તો પ્લેનું ભૂતકાળનું રૂપ થાય આઈએનજી વાળું પ્લેઇંગ અને યુ આરે આર લાગશે પી એલ એ વાય આઈ એન જી યુ આર પ્લેઇંગ ક્રિકેટ કે તું ક્રિકેટ રમી રહ્યો છે. ચૌદમું છે શીતલ ખાલી જગ્યાએ કાઇટ કૌંસમાં છે મેક તો શીતલ આરે ઈસ લાગશે પછી મેકનું આઈએનજી વાળું રૂપ મેકિંગ એમ એ કે આઈ એન જી શીતલ મેકિંગ અ કાઇટ એટલે કે શીતલ પતંગ બનાવી રહી છે. પંદરમું છે મનોજ ખાલી જગ્યા કૌંસમાં છે સ્વિમ સ્વિમ મનોજ આરે લાગશે ઈસ અને સ્વિમનું થશે સ્વિમિંગ એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈ એન જી મનોજ જી સ્વિમિંગ એટલે કે મનોજ તરી રહ્યો છે. સોળમું છે આઈ ખાલી જગ્યા હોમ ઓપ્શનમાં છે ગો તો આઈ આરે એમ લાગશે અને ગોનું થશે ગોઈંગ જી ઓ આઈ એન જી આઈ એમ ગોઈંગ હોમ એટલે કે હું ઘરે જઈ રહ્યો છું. સત્તરમું છે ઈ ખાલી જગ્યા ધ ડોર કૌંસમાં છે ક્લોઝ હી આરે ઈસ લાગશે અને ક્લોઝનું થશે ક્લોઝિંગ સી એલ ઓ એસ આઈ એન જી હી ઇઝ ક્લોઝિંગ ધ ડોર એટલે કે તે દરવાજો બંધ કરી રહ્યો છે. અથવા અઢારમું આઈ ખાલી જગ્યા કૌંસમાં છે રન તો આઈ આરે એમ લાગશે અને રનનું થશે રનિંગ આર યુ ડબલ એન આઈ એન જી આઈ એમ રનિંગ એટલે કે હું દોડી રહ્યો છું. ઓગણીસમું છે નીતા ખાલી જગ્યા કૌંસમાં છે લાફ તો નીતા આરે ઈસ લાગશે અને લાફનું થશે લાફિંગ એલ એ યુ જી એચ આઈ એન જી નીતા ઇસ લાફિંગ એટલે કે નીતા હસી રહી છે. અને છેલ્લે વીસમું છે કેતન ખાલી જગ્યાએ બુક કૌંસમાં છે રીડ તો કેતન આરે ઈસ લાગશે અને રીડનું રીડિંગ થશે આર ઈ એ ડી આઈ એન જી રીડિંગ એ બુક કેતન ઇઝ રીડિંગ અ બુક એટલે કે કેતન ચોપડી વાંચી રહ્યો છે. હવે આ તમારે આજે ઇંગ્લિશની બુકમાં લખી અને સમજવાનું છે અને પાકું કરવાનું પણ છે.